નમસ્કાર બાળ મિત્રો, આપણે ગયા વિડિયોમાં પાઠ 2 વનપરીમાં શું ભણ્યા હતા યાદ છે બધાને? તો આપણે ગયા વિડિયોમાં વનપરીની વાત કરી હતી કે રવિવારે એ લોકો બગીચામાં ગયા હતા, ત્યાં તેમણે દીદી સાથે વનપરી નામની રમત રમી હતી। તેમાં દીદી વનપરી બને છે અને વનપરી એટલે કે દીદી છોડને અડવાનું કહે છે, તો બધા જ બાળકો છોડને અડવા માટે દોડે છે। તેમાં અમુ ગલગોટાને, શબનમ જાસ્મીનના છોડને, દયારામ લીમડાના વૃક્ષને અને માઇકલ મહેંદીના વૃક્ષને અડે છે। પછી દીદી કહે છે, જોયું બધા વૃક્ષને અડીએ ત્યારે ખબર પડે છે કે બધા એકબીજાથી અલગ અલગ હોય છે। આ રમતમાં માઇકલને પણ વનપરી બનવું હોય છે, તો તે વનપરી બનવા માટે કહે છે। પછી માઇકલ વનપરી બને છે, ત્યારે માઇકલ બધાને થોડા પાંદડા લઈ આવવા માટે કહે છે। ત્યારે બધાને ખબર પડે છે કે પાંદડાનો આકાર, કિનાર, રંગ આ બધી પાંદડામાં અલગ અલગ વિવિધતા હોય છે તેના વિશે બધાને જાણ થાય છે। પછી અમુ અને શબનમને પણ વનપરી બનવું હોય છે, તો તે દીદીને કહે છે કે અમારે પણ વનપરી બનવું છે। તો દીદી તેમને કહે છે, હવે ઘરે જવાનો સમય થઈ ગયો છે, તો તમે આવતા રવિવારે વનપરી બનજો। પછી બધા ઘરે કવિતા ગાતા ગાતા ઘરે જાય છે। હવે આપણે વનપરી પાઠમાં આગળ વધીએ। રંગ પૂરો, પાંદડા અને ફૂલમાં મનપસંદ રંગ પૂરો। આજે પાંદડા અને ફૂલ આપ્યા છે, તેમાં તમને મનપસંદ રંગ પૂરવાનો છે। વિદ્યાર્થી મિત્રો, આ કવિતા આપણે સમજીએ। પાંદડા લીલા પીળા, પાંદડા લીલા પીળા ગમતા, કે પાંદડા મને ગમતા। પાંદડા તો ચાંબલી રંગના જોયા, કે પાંદડા મને ગમતા। પાંદડા લીલા પીળા, પાંદડા કેવા કેવા પ્રકારના જોયા? લીલા પીળા જોયા તો પણ ગમતા, અને ચાંબલી રંગના જોયા તો પણ મને ગમતા હતા, પણ પાંદડા મને ગમતા હતા। પાંદડા તો નોખા અનોખા લાગતા, પાંદડા નાના મોટા લાગે, કે પાંદડા મને ગમતા। પાંદડા લીલા પીળા તો કહે છે કે પાંદડા નોખા અનોખા એટલે કે જુદા જુદા કલરના કે જુદા જુદા રંગના લાગતા, અને પાંદડા નાના મોટા હોય તો પણ મને ગમતા। ફૂલ ઉપર ઝાકળ આંસુ જેવા લાગતા, પતંગિયા માટે મન મારું ભાગે, કે પાંદડા મને ગમતા। પાંદડા લીલા પીળા શું કહે છે? કે ફૂલ ઉપર ઝાકળ એટલે કે શિયાળામાં તમને ફૂલ ઉપર ઝાકળ જોવા મળે, સવારમાં સવારમાં તમને શિયાળામાં ફૂલ ઉપર ઝાકળ જોવા મળશે। તો ફૂલ ઉપર ઝાકળ જોવા મળે તે કેવી લાગે? આંસુ જેવા લાગતા। પતંગિયા માટે મન મારું ભાગે એટલે કે પતંગિયાને પકડવા મન આપણું કેવું દોડે છે ને, એવી રીતના દોડતા કે પાંદડા મને ગમતા। પાંદડા લીલા પીળા, પાંદડાને ક્યાંક રૂવાટી હોય છે, કેટલાક કાંટાળા પાંદડા હોય, કે પાંદડા મને ગમતા। પાંદડા લીલા પીળા, કોઈક પાંદડા ઉપર રૂવાટી જોવા મળે છે,
तो कोई पांदड़ा कांटा वाला जोवा मळे छे, पण पांदड़ा मने गमता। पांदड़ा वायरे हपलामां उड़ता, पांदड़ा खड़खड़ाट करता के पांदड़ा मने गमता। पांदड़ा लीला पीड़ा शू कहे छे? कहे छे के पांदड़ा वायरे वायरे एटले के पवन में आभमां उड़ता अने पांदड़ा खड़खड़ करता एटले के छे के पांदड़ा जियारे सुकाई जाए त्यारे तेनो अवाज केवो आवे छे? खड़खड़ आवे छे ने, एटले के पांदड़ा खड़खड़ात करता ते पांदड़ा मने गमता। पांदड़ा आखो दिवस रमता, रात पड़े सुई जाता के पांदड़ा मने गमता। पांदड़ा लीला पीड़ा शू कहे छे के पांदड़ा आखो दिवस रमता एटले के पवन आवे त्यारे आम तेम हले अने रात पड़े एटले सुई जाता हता तो पण पांदड़ा मने गमता। लींबु आंबो लीमड़ो तुलसी फुदीनो अने ताणाना वृक्षना थोड़ा पर्णों एकठा करो, पछी जो बधा पर्णों ने एक पछी एक वारा फरथी वाटीने सूंघो, शूँ ए बधानी गंध समान छे? ना, ए बधा पर्णोनी गंध समान नथी। जुदा जुदा पर्णोनी गंध जुदी जुदी छे। शू तमे गंध थी पर्णोने ओळखी सको? हा, हूँ केटलाक पर्णोने तेमनी गंध थी ओळखी सकूँ, जेवा के फुदीनो कोथमीर ताणा। पर्णने अन्य कई रीते ओळखी सकाय? पर्णने अन्य कई रीते ओळखी सकाय? तो पर्णने तेना रंग अने आकार गंध परथी ओळखी सकाय। तो विद्यार्थी मित्रों, आ एक प्रवृत्ति छे, पांदड़ाथी चित्रो बनावो। सूका पर्णोनो उपयोग करी तमारी नोटबुकमां जुदा जुदा प्राणीओना चित्र बनावो। आपणे जोई शकीए छीए कि आमां अलग अलग पर्णोनो एटले के पांदड़ानो उपयोग करी केवा सरस मजाना प्राणीओ बनाव्या छे। आ छे हाथीનું મોઢું, આ છે કાગડો, આ છે ઉંદર। છાપ કેવી રીતે લાવી લેવી? તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે છાપ કેવી રીતે લેવી એ શીખીએ। એક કાગળ અને મીણિયા રંગ અથવા પેન્સિલ કલર લો, પાંદડાને ટેબલ પર અથવા જમીન પર મૂકો। એક કાગળ લેવાનું છે અને મીણિયા રંગ અથવા પેન્સિલ કલર લેવાનો છે, પાંદડાને ટેબલ પર અને જમીન પર મૂકવાનો અને પર્ણને એવી રીતે મૂકો કે તેની નસો ઉપર તરફ રહે, એટલે કે પાંદડાને એવી રીતે મૂકવાનો કે તેની નસો હોય તે ઉપર તરફ રહે, અને પાંદડા પર કાગળ મૂકો અને પાંદડા પર કાગળ મૂકી દેવાનું। મીણિયા રંગ અથવા કલર પેન્સિલ આ કાગળ ઉપર ધીરેથી ઘસો, પછી તે કાગળને કાગળ ઉપર કલર પેન્સિલથી ઘસવાનું છે। કાગળ કે પાંદડું ખસી ન જાય તેનું ધ્યાન રાખો। કાગળ કે પાંદડું ખસી ના જાય તેનું ધ્યાન રાખવાનું છે। આ જ રીતે વૃક્ષના થડની છાપ લો। તો વિદ્યાર્થી મિત્રો, એ જ રીતે આપણે વૃક્ષના થડની છાપ લેતા શીખવાનું છે। તો પહેલાં કાગળ વૃક્ષના થડ ઉપર મૂકો અને મીણિયા રંગ અથવા કલર પેન્સિલ તેના પર ઘસો, એટલે કે કાગળને લઈને વૃક્ષના થડ ઉપર મૂકવાનું છે
અને મીણિયા રંગ કે કલર પેન્સિલને તેના પર ઘસવાનું છે. જુઓ, તમે થડની છાપ બનાવી દીધી. પછી તેને આ રીતે કરશો તો આવી છાપ મળશે. બીજાએ બનાવેલી છાપ જુઓ. શું જુદા જુદા વૃક્ષની છાપ સમાન છે? ના, જુદા જુદા વૃક્ષની છાપ સમાન નથી, કારણ કે તે એકબીજાથી જુદી હોય છે. પાંદડાની છાપ સારી છે? કયા પાંદડાની છાપ સારી છે? તો કે ઉપસેલા અને ખરબચડા પાંદડા જે હોય તેની છાપ સારી હોય છે. કયા વૃક્ષના થડની છાપ લેવામાં તકલીફ પડી? એટલે કયા વૃક્ષના થડની છાપ લેવામાં તકલીફ પડી? આવું કેમ થયું? તો જે વૃક્ષના થડ લીલા અને નાજુક હતા તેની છાપ લેવામાં તકલીફ પડી, કારણ કે તે ખૂબ જ લીસા અને પાતળા હતા. હવે આગળ, બધા જ વૃક્ષની છાલ સરખી હોય તો શું થાય? તો બધા જ વૃક્ષની છાલ સરખી હોય તો બધા જ વૃક્ષના થડના આકાર અને રંગ એક સરખા લાગે. જો બધા જ વૃક્ષની છાલ સરખી અને લીસી હોય તો વૃક્ષ પર ચડવામાં તકલીફ પડે. કયા વૃક્ષની છાલની છાપ પાડી શકાય નહીં? શા માટે? જે વૃક્ષના થડની છાલ લીસી હોય તેની છાપ પાડી શકાય નહીં, કારણ કે લીસી સપાટીની છાપ પાડી શકાતી નથી. છાપ પાડવા માટે વૃક્ષના થડની સપાટી ઉપસેલી અથવા ખરબચડી હોવી જોઈએ. હવે આપણે આગળ જોઈએ. જુઓ અને લખો. ચિત્રો જુઓ. ચિત્રમાં શું શું દેખાય છે તેના નામ લખો. આમાં આપણે ચિત્ર જોવાનું છે અને ચિત્રમાં શું શું દેખાય છે તેના નામ અહીંયા લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, બધા ચિત્ર જો. ચિત્રમાં તમને શું શું દેખાય છે? તો એક પોસ્ટર એટલે કે ફોટો ફ્રેમ દેખાય છે, પડદો દેખાય છે, તકિયા દેખાય છે, પુસ્તક વાંચતી છોકરી દેખાય છે, પલંગની ચાદર દેખાય છે અને ગાલીચા દેખાય છે. વિચારો અને લખો. તો વિદ્યાર્થી મિત્રો, આમાં આપણે વિચારવાનું છે અને લખવાનું છે. ઘરમાં જે વસ્તુઓ પર પર્ણો અને ફૂલોની છાપ હોય તેમના નામ લખો. તો આમાં આપણે ઘરમાં જે વસ્તુઓ પર પર્ણો અને ફૂલની છાપ હોય તેના નામ લખવાના છે. તો જેવા કે ગાલીચા, તકિયા, બારીના પડદા, પલંગની ચાદર, આ વસ્તુઓ પર પર્ણો અને ફૂલોની છાપ હોય છે. તમે જોયેલા કેટલાક વૃક્ષના નામ લખો. અહીંયા આપણે જોયેલા કેટલાક વૃક્ષના નામ લખવાના છે. તો જેવા કે આસોપાલવ, આંબો, બાવળ, બોરડી, વડ, નાળિયેરી, પીપળો, લીમડો. આ થયા આપણે જોયેલા વૃક્ષોના નામ. હવે શું કોઈ એવા છોડ છે જે વિશે તમે સાંભળ્યું છે? શું કોઈ એવા છોડ છે જે વિશે તમે સાંભળ્યું છે પણ જોયા નથી? તો આમાં આપણે એવા નામ લખવાના છે કે જે છોડ આપણે જોયા છે, સાંભળ્યું જોયા નથી, જેના વિશે આપણે ખાલી સાંભળ્યું છે. તો એવા ધતુરો, બીટ, ક્રિસમસ ટ્રી, સૂર્યમુખી, પથ્થરવેલ,
तुलीप अने बोनसाई आवा छोड़ना आपणे क्यारे जोयू नथी। शोधो अने कहो, तो आम आपणे पहेला शोधवानुं छे अने पछी कहेवानुं छे। तो वडीलोने अत्यारे जोवा मळता न होय तेवा वृक्ष विशे पूछो। એટલે તમારે તમારા ઘરમાં વડીલોને પૂછવાનું છે કે જે વૃક્ષો જોવા મળતા ન હોય તેવા વૃક્ષ વિશે જાણવાનું છે તેમની પાસેથી। તો વડીલોને પૂછતા એવું આપણને જાણવા મળે કે મહુડો, ઉમરો, કદમ, રાયણ વગેરે વૃક્ષો પહેલાં જોવા મળતા હતા, અત્યારે જોવા મળતા નથી। વડીલોને પૂછો કે કયા વૃક્ષો અત્યારે છે પરંતુ જે પહેલા નહોતા। વડીલોને પૂછતા એવો ઉત્તર મળે કે ક્રિસમસ ટ્રી, તુલીપ, સૂર્યમુખી, જુદા જુદા રંગના ગુલાબ, બોનસાઈ વગેરે વૃક્ષો હાલના દિવસોમાં છે પરંતુ તે પહેલા નહોતા। વૃક્ષ સાથે મિત્રતા, તમારી શાળા અથવા ઘર નજીકના વૃક્ષને પસંદ કરી તેની સાથે મિત્રતા કરો। આમાં ઘરની નજીક કોઈ વૃક્ષ હોય તે પસંદ કરી તેની સાથે મિત્રતા કરવાની છે એવું કહે છે। સ્થાયી મિત્રતા એટલે મિત્ર વૃક્ષાનું છે, તમે ના જાણતા હો તો અન્યને પૂછો। મિત્ર વૃક્ષ વડનું વૃક્ષ છે। શું તમે તમારા વૃક્ષ મિત્રને કોઈ ખાસ નામ આપવાનું પસંદ કરશો? હા, હું મારા વૃક્ષ મિત્રને કોઈ ખાસ નામ આપવાનું પસંદ કરીશ। તમે તમારા વૃક્ષ મિત્રને શું નામ આપશો? તો હું મારા વૃક્ષ મિત્રને વડીલ, વડલો નામ આપીશ। તમારું મિત્ર વૃક્ષ કયા ફૂલ અને ફળ આપશે? તમારું મિત્ર જે વૃક્ષ છે તે કયા ફૂલ અને ફળ આપશે? મારું મિત્ર વૃક્ષ ઝીણા ફૂલ અને ટેટા નામનું લાલ ફળ આપશે। તમારા મિત્ર વૃક્ષના પર્ણો કેવા દેખાય છે? મારા મિત્ર વૃક્ષના પર્ણો લંબગોળ અને મોટા દેખાશે, તેની કિનાર ગોળાકાર દેખાશે। કયા પ્રાણીઓ વૃક્ષો પર રહે છે? પોપટ, કાબર, કાગડો, ઘુવડ, સમડી, વાંદરો, ખિસકોલી, કાચિંડો વગેરે પ્રાણીઓ વૃક્ષ પર રહે છે। તમારા વૃક્ષ મિત્ર વિશે વધારે જાણો, બીજા સાથે માહિતીને વહેંચો। નીચે તમારા વૃક્ષ મિત્રનું ચિત્ર દોરો અને રંગ પૂરો, એટલે આમાં તમે જે વૃક્ષ મિત્ર બનાવીએ તેનું ચિત્ર, નીચે તમારા વૃક્ષ મિત્રનું ચિત્ર દોરો અને રંગ પૂરો। આમાં તમે જે વૃક્ષ મિત્ર બનાવ્યો હોય તેનું ચિત્ર દોરવાનું છે અને તેમાં રંગ પૂરવાનો છે। અહીંયા આપણો પાઠ 2 વન પરી પૂરો થાય છે।